राष्ट्रपति रामनाथ कोविंदे जामनगर में INS वालसुरा ने प्रेसिडेंट कलर थी करियु सम्मानित। राष्ट्रपति ने अपायु गार्ड ऑफ ऑनर। कार्यक्रम में राज्यपाल आचार्य देवव्रत, नौसेना स्टाफ ना वड़ा एडमिरल आर हरिकुमार सहित पदाधिकारी रहा उपस्थित। राष्ट्रपति रामनाथ कोविंदे कहूं विश्व युद्ध समय थे बे कमीशन की स्थापना पैकीन एक है वालसुरा प्रीमियर टेक्निकल इंस्टीट्यूट। तो जामनगर न आर्मी नेवी और एरफोर्स यूनिट देश की सुरक्षा में महत्व भाग भजवी रू हो करी बात। केन्द्रीय गृहमंत्री अमित शाह फरी आवशे गुजरात की एक दिवसीय मुलाकाते। आवतीकाले गांधीनगर मतविस्तार में विविध विकास कार्यों करशे लोकार्पण और शिलान्यास, जनसभा ने पण करशे संबोधित। गुजरात की गौरवगाथा में वधु एक पीछू उमेरायु। नीति आयोगे जाहिर करेला एक्सपोर्ट प्रिपेडनेस इंडेक्स 2021 में गुजरात देश में प्रथम क्रमे। आ इंडेक्स में गुजरात सतत बीजी बार समग्र देश में अग्रेसर। खेडूतोनी वीजळी बाबते राज्य प्रवक्ता जीतु वाघाणीनुं निवेदन। कयुं भाजप सरकारे 1995 थी 2022 सुधीमां 14 લાખથી વધુ કનેક્શન આપ્યા, તો 30 સપ્ટેમ્બર સુધી ખેડૂતોના પેન્ડિંગ કનેક્શન આપવાનું આપ્યું આશ્વાસન। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ થોડીવારમાં લેશે શપથ। લખનૌ ખાતે ભવ્ય શપથ ગ્રહણ સમારોહનું આયોજન। લખનૌની લાખોની સંખ્યામાં લોકો જોડાયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી રહેશે ઉપસ્થિત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સમારોહમાં પહોંચ્યા। નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સદનમાં નાણાં બિલ 2022 કર્યું પસાર। ક્રિપ્ટોકરન્સીમાં રિટર્ન્સને લઈને બિલમાં કરાયું સંશોધન। સાંજે સામાન્ય બજેટ પર લોકસભામાં નાણામંત્રી આપશે જવાબ। આજથી 4 દિવસ માટે યલો એલર્ટ સાથે હીટવેવની હવામાન વિભાગની આગાહી। ફરી એકવાર ગરમીનું પ્રમાણ વધતા ગરમીનો પારો 40ને પાર જવાની શક્યતા। અમદાવાદ સહિત રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં હીટવેવની આગાહી। અને સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં। આજે BSEનો સેન્સેક્સ 233 અંકના ઘટાડા સાથે 57,362 પર થયો બંધ, તો NSEનો નિફ્ટી 70 અંકના ઘટાડા સાથે 17,153 પર થયો બંધ।